નમસ્કાર મિત્રો, તમે જોઈ રહ્યા છો આજની વાત અને હું છું દીપક આસર. આપણા ધાર્મિક ગ્રંથોમાં એવું કહેવાયું છે કે રામના નામે તો પથરા પણ તર્યા હતા, તો પછી આ તો ભાજપ છે, કેમ ન તરે, ચોક્કસ તરી જાય. અને એવું જ થયું છે. ભાજપને રામ નામ દર વખતે ફળ્યું હોય તેવો સિનારિયો જોવા મળ્યો છે. ફરી એક વખત રામના નામે ભાજપે ભવ્ય જીત મેળવી લીધી છે. જી હા, છેલ્લા 30 વર્ષમાં ભાજપ ઝીરોમાંથી ભવ્ય જીત સુધી, હીરો થવા સુધી રામ નામના પ્રયોગથી પહોંચ્યું છે તેવું રાજકીય સમીક્ષકોનું કહેવું છે. જી હા, અને વારંવાર આ વાતનો ઉલ્લેખ થતો આવ્યો છે. જ્યારે જ્યારે ભાજપ સફળ થયું છે ત્યારે રામના નામનો ઉલ્લેખ અવશ્ય થતો રહ્યો છે. 1989માં લાલકૃષ્ણ અડવાણીએ સોમનાથથી આરંભેલા રથથી જે યાત્રા શરૂ થઈ છે ભાજપની, એ રામયાત્રા આજે પણ અવિરત ચાલી રહી છે. ક્યાં ક્યાં મોરચે અને કેવી રીતે, કઈ પરિસ્થિતિઓ વચ્ચે ભાજપને રામ કેવી રીતે ફળ્યા તેની વાત આપણે આ વિડીયોમાં આગળ કરીશું. પણ એ પહેલાં તમે અમારો વિડીયો YouTube ચેનલ પર જોઈ રહ્યા હો તો તાત્કાલિક અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ બટન પ્રેસ કરવાનું ભૂલતા નહીં, કારણ કે નવા નવા નોટિફિકેશન વિડીયોના મળતા રહેશે. સાથે સાથે તમે જો આ અમારો વિડીયો ફેસબુક પર જોઈ રહ્યા હો તો તેને લાઇક કરો, ફોલો કરો અને શેર કરો. સૌથી પહેલાં 1992માં રામ જન્મભૂમિ વિવાદ પછી 1995માં ગુજરાતમાં યોજાયેલી સ્થાનિક ચૂંટણીઓની વાત કરી લઈએ, આ સ્થાનિક ચૂંટણીઓને યાદ કરી લઈએ. કારણ કે આજે જે કંઈ થયું છે તે 1995ની સ્થાનિક ચૂંટણીઓની યાદ અપાવે છે. રામ જન્મભૂમિના આંદોલનમાં 1989માં અડવાણીએ સોમનાથથી બ્યુગલ ફૂંકીને એક રથયાત્રા આરંભી હતી. જોગાનુજોગ આ રથયાત્રાનું સંચાલન તે વખતે નરેન્દ્ર મોદીને સોંપવામાં આવ્યું હતું. 1992માં રામ જન્મભૂમિ વિવાદ ચરમસીમાએ હતો. અયોધ્યામાં બાબરીનો ઢાંચો ધ્વસ્ત કરાયો હતો અને ભાજપે તેમાં લીડરશીપ લીધી હતી. તેના પડઘા ગુજરાતમાં 1995માં યોજાયેલી કોર્પોરેશનની ચૂંટણીમાં સંભળાયા હતા. જી હા, એ વખતે આજના જેવી જ પરિસ્થિતિ ઊભી થઈ હતી. ભાજપે તમામ કોર્પોરેશનમાં કોંગ્રેસના સુપડા પહેલી વખત સાફ કરી નાખ્યા હતા. સુરતમાં તો આજના જેવો જ સિનારિયો જોવા મળ્યો હતો. 1995માં સુરતમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ચૂંટણીઓમાં 99 બેઠકમાંથી કોંગ્રેસને એક પણ બેઠક મળી નહોતી. જી હા, ભાજપે 98 બેઠક કબજે કરી લીધી હતી અને 1 બેઠક અપક્ષના ફાળે ગઈ હતી. આ વખતે ફરી ભાજપે સુરત કોર્પોરેશનની ચૂંટણીમાં 93 બેઠકો કબજે કરી છે અને કોંગ્રેસ ખાતું પણ ખોલાવી શક્યું નથી. એ પછી વાત આવે છે 2002માં ગોધરા કાંડની. જી હા, 27 ફેબ્રુઆરી 2002ના દિવસે ગોધરામાં સાબરમતી એક્સપ્રેસના S6 કોચમાં આગ લાગી અને તેમાં 57 કાર સેવકો જીવતા ભૂંજાઈ ગયા હતા. આ મામલો પણ રામ જન્મભૂમિ સાથે સંબંધિત હતો. આ પણ એક રામ જન્મભૂમિનો મુદ્દો કહી શકાય. એ વખતે હજુ તો સત્તાના શિખરે પહેલી વખત બેઠેલા ભાજપના એ વખતના તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી માટે ટર્નિંગ પોઈન્ટ સાબિત થયો હતો. આ મુદ્દો ત્યાર પછી એટલો મોટો મુદ્દો બન્યો કે તેનો બધો લાભ નરેન્દ્ર મોદીને અને ભાજપને મળ્યો હતો તેવું કહી શકાય. એ પછી તો ગુજરાતને હિન્દુત્વની લેબોરેટરી બનાવી દેવામાં આવ્યું હોવાનું પણ કહેવાતું હતું રામ નામની સાથે. એ પછી નરેન્દ્ર મોદીએ વિકાસના મુદ્દાને પણ ભેળવ્યો હતો. રામ નામ અને પછી વિકાસની વાત આગળ આવી હતી. એ પછી ગુજરાતના તત્કાલીન CM નરેન્દ્ર મોદીની દેશના આજે PM બન્યા છે, સેકન્ડ ટર્મના PM છે, ત્યાં સુધીની જે યાત્રા રહી છે તે તમે બધા જાણો જ છો કઈ રીતે નરેન્દ્ર મોદી CMથી PM સુધી પહોંચ્યા હતા. હવે આવે છે 2019, એટલે કે ગત લોકસભા ઇલેક્શન. 11 એપ્રિલ 2019માં જે લોકસભા ઇલેક્શન યોજાયું હતું એ લોકસભા ઇલેક્શનમાં ભાજપે દેશને જે વાયદાઓ કર્યા હતા તેમાંનો એક વાયદો હતો કે રામ જન્મભૂમિ પર વહેલી તકે ભવ્ય રામ મંદિરનો શિલાન્યાસ કરવામાં આવશે. 5 ઓગસ્ટ 2020ના રોજ PM નરેન્દ્ર મોદીએ સુપ્રીમના આદેશ પછી અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનો શિલાન્યાસ
કર્યો પણ હતો અને દેશને જે વાયદો આપ્યો હતો તે પૂરો કર્યો હતો. જી હા, પીએમ મોદીએ રામ મંદિરનું નિર્માણ એવી રીતે શરૂ કરાવ્યું છે કે આગામી 2024ના લોકસભા ઇલેક્શન સુધી ક્યાંય ને ક્યાંય આ મુદ્દો ગાજતો રહેશે અને ઇલેક્શન પહેલાં અયોધ્યામાં ભવ્ય રામ મંદિરનું નિર્માણ થઈ જશે. એ દરમિયાન દેશમાં જેટલી પણ ચૂંટણીઓ આવશે તેમાં તેના પડઘા અચૂક સાંભળવા મળશે જ. હવે આવે છે 2021 ગુજરાતમાં યોજાયેલી મહાનગરપાલિકાની ચૂંટણી, એટલે કે આજની વાત. જી હા, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પહેલા રામ મંદિર માટે અનુદાનનું જે અભિયાન હતું તે ખૂબ જ તેજ કરી દેવામાં આવ્યું હતું. ચારે બાજુ રામ નામની ગુંજ ગુજરાતમાં સંભળાઈ રહી હતી. હજુ આજે પણ રામ નામની ગુંજ ગુજરાતમાં આપણે સાંભળી રહ્યા છીએ. આ રામ નામની ગુંજના પડઘા આજે મહાનગરપાલિકાની ચૂંટણીમાં જે પરિણામો આવ્યા છે તેમાં સાંભળવા મળ્યા છે. ભાજપે 6-6 મહાનગરપાલિકામાં કેસરિયો લહેરાવી દીધો છે. સુરત મહાનગરપાલિકામાં તો કોંગ્રેસનો રકાસ કરી નાખ્યો છે. એક પણ સીટ કોંગ્રેસના ફાળે ગઈ નથી. હજુ આગામી 2022ના વિધાનસભા ઇલેક્શનમાં પણ રામ નામના પડઘા સંભળાતા રહેશે. હવે કોંગ્રેસે વિચારવાનું છે કે આનો કોઈ રામબાણ ઇલાજ છે કે નહીં, ક્યાંથી શોધી લાવો રામબાણ ઇલાજ, નહીંતર ભાજપે જે સપનું જોયું છે એ કોંગ્રેસ માટે દુઃસ્વપ્ન સાબિત થઈ શકે તેવી પૂરેપૂરી શક્યતાઓ આજના પરિણામ પછી દેખાઈ રહી છે. ધન્યવાદ. તમે અમારા આ વિડીયોને જો YouTube પર જોઈ રહ્યા હોવ તો તરત જ અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નવા વિડીયોના અપડેશન માટે બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં. જો તમે અમારો આ વિડીયો Facebook પર જોઈ રહ્યા હોવ તો અમારા Facebook પેજને જરૂર લાઈક કરો. વધુ અપડેટ માટે લોકસત્તાની વેબસાઇટને વિઝિટ કરવાનું ભૂલશો નહીં.